ગુજરાતમાં અનાજ અને સાયકલ પછી હવે પાણી પુરવઠા વિભાગમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયાનું સામે આવ્યું છે. નવસારીના ભીલીમોરામાંથી કરોડો રૂપિયાનું કૌભાંડ પકડાયું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા સરકારી બાબુ અને કોન્ટ્રાક્ટર સહિતના લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. સેન્ડર પ્રક્રિયામાં કામ થયા વગરના બિલો બનાવી દેવાયા, એટલે કે ગામોમાં વિકાસના કામો માત્ર કાગળ પર બતાવી કરોડો રૂપિયા તિજોરીમાં ભરવામાં આવ્યા. આ ભેજા બાજુએ કામ કર્યા વગર જ કરોડોના ખોટા બિલ પાસ કરાવી લીધા. જે આરોપીની ધરપકડ થઈ છે તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપીના રિમાન્ડ દરમિયાન હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે. હવે આ કરોડો રૂપિયામાં કૌભાંડને પાર પાડવામાં જે સરકારી બાબુએ મદદ કરી તેમના નામ પણ જાણી લો. દલપત બુધાભાઈ પટેલ, નિવૃત્ત કાર્યપાલક ઇજનેર. શિલ્પા કે રાજ, નાયબ કાર્યપાલક ઇજનેર. પાયલ એન બંસલ, નાયબ કાર્યપાલક ઇજનેર. કિરણ બી પટેલ, અધિક મદદનીશ ઇજનેર. રાજેશ કુમાર ઝા, વિભાગીય હિસાબનીશ. આર જી પટેલ, સિનિયર ક્લર્ક. જેપી પરમાર, સિનિયર ક્લર્ક. આ કૌભાંડ મુદ્દે રાજ્ય પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું, કૌભાંડ વર્ષ 2021 ચાલી રહ્યું છે. નેવું કામની અંદર ગેરરીતિ દેખાઈ હતી. એ જ રીતે પૂર્ણ થયેલા કામો 206 કામો અને તપાસ કરતા એમાં 35 કામો બાકી હતા અને સ્થળ પર ના જોવા મળેલા એવા લગભગ 18 જેટલા એ કામો હતા. કોઈ મંગાવ્યા ના હતા, ડાયરેક્ટ કામો કર્યા હતા. જ્યારે મારા વિભાગે તપાસ કરતા એની અંદર જે ડિપોઝિટ ભરી હતી એ પણ ડિપોઝિટ પણ ડુપ્લિકેટ હતી. વલસાડ જિલ્લામાં, ડાંગ જિલ્લામાં, તાપી જિલ્લામાં અને સુરત જિલ્લામાં બી તલસ્પર્શી સાચી તપાસ જો કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ અને કરોડો રૂપિયાનો ભાજપનો ભ્રષ્ટાચાર પકડાઈ શકે એવું લાગે છે.